ઠગવાડા ગામે થયેલા રૂપિયા 1.7 કરોડથી વધુની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે અને સૌથી વધુ મહત્વની વાત એ છે કે આ ભેદ ઉકેલવામાં પોલીસની ટુકડીને પેની નામના ડોગની મદદ મળી છે। થોડા દિવસ અગાઉ સરગવાડા ગામે ખેડૂતે જમીનનું વેચાણ કરી ઘરમાં 1.7 કરોડથી વધુની રકમ મૂકી હતી, જેની તસ્કરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। સમગ્ર મામલે ખેડૂતે કોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા એલસીબી એસઓજી સહિત સિનિયર પોલીસ અધિકારીઓની ટીમોએ તપાસ હાથ ધરી હતી। ચોરીના સ્થળે જ એક બેગ મળી આવી। હકીકતમાં તસ્કરો ચોરીના નાણાં ભરવા લાવેલા બેગ ઘરમાં જ ભૂલી ગયા હતા, એટલે પોલીસે ડોગ સ્પોટની મદદ લીધી હતી। તેના પરથી પેની નામના શ્વાને 40 શકમંદોમાંથી બે આરોપીને ઓળખી બતાવ્યા। પોલીસે આરોપીના ઘરની તપાસ કરતા બંને આરોપીઓના ઘરમાંથી 1.7 કરોડ રોકડા કબજે કર્યા। એટલું જ નહીં, આરોપીના મોબાઈલ કોલ સહિતનું ટેકનિકલ એનાલિસિસ કરતા ઘટના સ્થળે તેમની હાજરી પુરવાર થઈ। પોલીસે આરોપી વિક્રમ સોલંકી અને તેને સાથ આપનાર બુધા સોલંકીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। रास्ते में जो सस्पेक्ट थे वो रास्ते वाले सस्पेक्ट भी है, इतना मैं रफली आइडिया लग गया था जो पूछपरछ से सबसे कि जो है कोई गांव के अंदर का ही कोई आदमी है, या तो गांव के अंदर का है या आसपास के 2-3 गांव का होगा। जो इन्फॉर्मेशन मिली तो हमने पूरे गांव को मतलब एक तरीके से कॉर्डन टाइप से कर दिया था जो, और उस गाँव में जो भी एंट्री एग्जिट जो हो रहे थे वो सभी के गाड़ियाँ बैग हम चेक कर रहे थे। તો આ ડોગની મદદથી બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। 1.17 કરોડની ચોરીનું ભેદ છે એ આ ડોગની મદદથી ઉકેલાઈ ગયું છે। ચોરી કરનાર બે આરોપી અત્યારે પોલીસના સકંજામાં છે, તેમની તપાસ કરવામાં આવી છે અને હજુ પણ કેટલા લોકો તેની સાથે સંડોવાયેલા હતા એ દિશામાં પણ કાર્યવાહી થઈ રહી છે। હવે ડોલ્ફિન જોવા